જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રિંગ ઉત્તપ્પા. ડિફરન્ટ સ્ટાઇલના ઉત્તપ્પા છે જે દેખાવમાં બહુ જ અટ્રેક્ટિવ લાગે છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી. મને બનાવવાનું બહુ જ ઇઝી છે, 10 મિનિટમાં બની જાય છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરજો અને આ બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો. આનાથી તમને બધી રેસીપી તરત મળી રહેશે અને આ ફ્રી છે. હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આ રીતે આપણે કેપ્સિકમને રિંગની જેમ કાપવાના છે અને તમે તમારા ચોઇસની કોઈ પણ કલરની કેપ્સિકમ લઈ શકો છો. હવે એમાં આપણને જોઈશે ચોખાનો લોટ, રવો, દહીં અને ઈનો પાવડર, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. હવે એક બાઉલમાં આપણે બધું મિક્સ કરશું અને તમે કેપ્સિકમની રિંગ, જે પણ તમને કલરના કેપ્સિકમ મળે એ લઈ શકો છો, ગ્રીન, યલો, એની કલર. આ દેખાવમાં એટલા અટ્રેક્ટિવ લાગે છે કે તમને બનાવતા બનાવતા જ ખાવાનું મન થઈ જશે. હવે આપણે અંદર એડ કરશું છીણેલું ગાજર, બારીક કાપેલા કાંદા અને કોથમીર. લીલા મરચા ને આદુની પેસ્ટ, લીલા મરચા તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો, ને સોલ્ટ. હવે એકવાર બધું મિક્સ કરી કાઢશું, થોડુંક પાણી નાખીને, પાણી પહેલેથી બહુ નહીં નાખતા. એકવાર મિક્સ કરીને હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે કવર કરીને રહેવા દેવાનું છે. હવે 10 મિનિટ પછી આપણે જોઈશું, થોડું ઘટ્ટ વધારે થઈ ગયું છે, સો આપણને આ રીતે ઘટ્ટ જોઈએ છે, બહુ પતલું બનાવવાનું નથી. હવે જ્યારે તમે ઉત્તપ્પા બનાવવાના હો ત્યારે જ ઈનો નાખવાનો. આમાં મેં 1/2 ચમચી ઈનો પાવડર નાખ્યો છે, અને જો તમારી પાસે ઈનો પાવડર ન હોય તો તમે 5 ચમચી બેકિંગ સોડા નાખી શકો છો. અને યાદ રાખજો, ખીરું આપણે ઘટ્ટ રાખવાનું છે, પતલું નથી કરવાનું. હવે એક ફ્રાય પેનને આપણે ગરમ કરશું અને એના ઉપર આ રીતે તેલ સ્પ્રેડ કરવાનું, અને આપણે જે રિંગ કાપી હોય એ આ રીતે ગોઠવી દઈશું. હવે આપણે રિંગની અંદર ખીરું પોર કરવાનું છે. આ રીતે તમે જોયું કેટલું ફાઇન લાગે છે. આ નાના મોટા બધાને ગમે એવી ડીશ છે અને કંઈ અલગ ટાઈપની છે. હવે આપણે આને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે ચડવા દેવાનું છે. યાદ રાખજો, ફ્લેમ મીડિયમ પર. 2 મિનિટ પછી આપણે જોવાનું, અને જ્યારે તમે કવર કાઢો ત્યારે પાણી બહાર કાઢજો, પાણી અંદર પેનમાં પડવું ન જોઈએ. એટલે વરાળનું પાણી અંદર જવું ન જોઈએ જ્યારે કવર કાઢો ત્યારે. હવે આપણે સાઈડ ચેન્જ કરતા પહેલા ઉપર દેખાડ્યું હતું એ પ્રમાણે તેલ નાખવાનું છે અને પછી સાઈડ ચેન્જ કરવાની છે. હવે જોયું તમે, નીચેથી ફાઇન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે કવર નથી કરવાનું, કવર કર્યા વગર આપણે આને ચડવા દેવાનું છે. બેઉ સાઈડથી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે આ શેકવાના છે. બહુ જ ઇઝીલી જુઓ આવી રીતે ટર્ન પણ થઈ જાય છે, અને ઉત્તપ્પાની સાથે થોડો કેપ્સિકમનો ટેસ્ટ બહુ ફાઇન લાગે છે. હવે આપણા ઉત્તપ્પા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, હવે આપણે કાઢી લઈશું બહાર. અને જ્યારે પણ તમે કાઢો ત્યારે આ રીતે ઝારો વાપરજો, ઝારામાં આખી રિંગ આવી જાય છે. એ જ પ્રમાણે પાછા આપણે બીજા બનાવી દઈશું. સો ફ્રેન્ડ્સ, આપણા ક્વિક ઇઝી રિંગ ઉત્તપ્પા તૈયાર છે. ચટણી અને કેચઅપની સાથે એન્જોય કરો, સુપર સુપર યમી લાગે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી કહેજો. તમારી કમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે,
થેન્ક યુ ફોર વોચિંગ.